ગુજરાતી ફિલ્મની અપડેટ્સ અને ગોસિપ સાથેના સંપૂર્ણ શો આપણું સિનેમા સાથે. હું છું તમારો દોસ્ત જીતેન્દ્ર. 500 અને 1000ની નોટ બંધ કરીને બ્લેક મની પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો માસ્ટર સ્ટ્રોક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું માર્યો કે દરેક ક્ષેત્રમાં શરૂ થઈ ગઈ, હવે શું થશેની ચર્ચાઓ. તો પછી આમાં આપણું સિનેમાનું ફીડ કેવી રીતે બાકી રહી જાય, કેવી કેવી ચર્ચાઓ થઈ રહી છે એ જાણવું ઇન્ટરેસ્ટિંગ છે. આ ચર્ચાઓ વિશે હું તમારી સાથે ચોક્કસ વાત કરવાનો છું. પણ આ બધી ચર્ચાઓની વચ્ચે બોક્સ ઓફિસ પર આવી ગઈ છે બે ફિલ્મ, કંઈક કરને યાર અને હાર્દિક અભિનંદન. તો શુભારંભના ટીઝરે પણ દર્શકોની ઉત્સુકતાનો કર્યો છે શુભારંભ. તો ચાલો આજના શોનો પણ આપણે કરીએ શુભારંભ અને જોઈએ આપણું સિનેમા. શું થશે ગુજરાતી સિનેમાનું? આવો સવાલ કરી રહ્યા છે કેટલાક વોટ્સએપિયા અને ફેસબુકિયા દોસ્તારો. અને એમાંય અમારા બાબુભાઈઓ તો આવું કંઈ થાય ને એટલે પોતાનો મત એવી દ્રઢતાથી આપે કે જાણે તેઓ જ નાણામંત્રી ના હોય અને આ વખતનું બજેટ જાણે તેમણે જ નક્કી ન કર્યું હોય. બાબુભાઈએ તો આ 500 અને 1000ની નોટનું પ્રકરણ થયું એ પછી એવું કહી દીધું કે ગુજરાતી ફિલ્મોએ બહુ ઉપાડો લીધો હતો ને, હવે ફિલ્મ બનવાનું ઓછું થઈ જશે. એટલે મેં તરત જ સામે પૂછ્યું કે કેમ ભાઈ, અચાનક શું થયું? અત્યારે તો આમેય સરસ સરસ અને બહુ બધી ફિલ્મો બની રહી છે. તો બાબુભાઈ કે એ તો બની એ બની, બાકી અમે બ્લેક મનીને વ્હાઇટ કરવા આવનારા નિર્માતાઓ પર કાતર મુકાઈ જવાની છે, કાતર. લો બોલો બાબુભાઈને આપણે કહેવું શું? જોકે 500 અને 1000ની નોટ એક્સચેન્જ કરવા માટે જે રીતે લાઈનો લાગે છે ને એ જોતાં મને 2002માં બનેલી સચિન ખેડેકર અભિનીત આપણી ગુજરાતી ફિલ્મ યાદ આવી જાય. એ ફિલ્મ એટલે પૈસો મારો પરમેશ્વર. અહીં તો પૈસા છે ને તો બધું છે પ્રભુ. બહાર જોયું ને કેવી લૂ વરસે છે, અહીં વર્તાય છે કઈ ગરમીની અસર છે ને, હિમાલય જેવી ઠંડી છે. તમારા વૈકુંઠમાં આવી વ્યવસ્થા? અરે હા, ત્યાં તો હાથ પંખા જ હાલતા હશે નહીં પ્રભુ. અહીં તો પૈસાની જ બોલવાલા છે. સરહદ મારી રતે રતે રાજ, ગમ નહીં પણ સુખ ની સરગમ, રાજા હું બેતાજ. ખાઓ પીઓ મોજ કરો, કામ કરો ને રાજ કરો, કરશે દુનિયા સલામ. ઓ બાપુ પીઓ મોજ કરો, કામ કરો ને રાજ કરો, કરશે દુનિયા સલામ. હા, ગલી ગલી માં સરહદ મારી રતે રતે રાજ. બાબુભાઈ બાબુભાઈ ભાઈ, આ બાબુભાઈ જે કઈ બોલે ને એટલે સોલિડ લાવે લાવે અને લાવે જ. બાબુભાઈ એવું કહે છે કે અત્યારે પ એ ઉપાડો લીધો છે, જેમ કે પ થી પાસપોર્ટ, પ થી પટેલની પટલાઈ અને ઠાકોરની ખાનદાની, અને પ થી 500ની નોટ. પાસપોર્ટ દર્શકોને ગમી રહી છે તો પટેલની પટલાઈ અને ઠાકોરની ખાનદાની ફિલ્મ એ આ અર્બનની રાડા રોલમાં બહુ ઓછી ચર્ચાઈ છે. બાકી વિક્રમ ઠાકોર અને હિતુ કનોડિયાનું ઓડિયન્સ આ ફિલ્મને વખાણી રહ્યું છે. અને છેલ્લે આવી 500ની નોટ, તો એ તો આમ પણ લોકોને પાગલ બનાવી દેનારી જ નીકળી છે. ખેર, બાબુભાઈના પ અક્ષરની યાદીમાં પથી શરૂ થતું એક નામ નથી, આમ તો એમ કહેવાય કે બે નામ નથી. કેમ કે હું જે ફિલ્મની વાત કરવા જઈ રહ્યો છું તેમાં હીરો છે પથી પાર્થ, પાર્થ ઓઝા, અને ફિલ્મનું નામ પણ છે પથી જ, પહેલા 8 અક્ષર. ગઈકાલે રાતના આપણે છૂટા પડ્યા ને પછી મારી ભગવાન સાથે વાત થઈ, મને સમજાઈ ગયું કે ભગવાન તો ખાલી સ્ક્રિપ્ટ રાઇટર છે યાર, આપણા જીવનને આપણે ડિરેક્ટ કરવાનું છે. એટલે મને થયું કે મારે આ ફિલ્મ તો બનાવવી જોઈએ અને મારી લવ સ્ટોરીને હેપી એન્ડિંગ આપવું જોઈએ. બે લક્ષ અને એક રસ્તો, બધું સાફ દેખાય. જીવવાનું કારણ તારા વગર જીવવું ગુના છે, તું ઇબાદત તું ખુદા છે. પહેલા અક્ષર, આઈ મીન પહેલા અક્ષર, એ પછી પ્રેમના હોય કે પ્રારંભના, આપણને યાદ રહી જ જાય. એવી જ રીતે મને યાદ રહી ગઈ છે એક ફિલ્મ, બેટર હાફ. આ ફિલ્મ આવીને
ત્યારે ગુજરાતી ફિલ્મને અર્બન ગુજરાતી ફિલ્મ એવું ટેગ નહોતું લાગ્યું. બાકી ત્યારે બની રહેલી ફિલ્મ કરતાં જુદી અને બેટર ફિલ્મ બનાવી હતી આશીષ કક્કડે. એ પછી ઘણા વર્ષો ફિલ્મમેકર તરીકે આશીષ કક્કડ ન આવ્યા, પણ હા, એક અભિનેતા તરીકે તેઓ સતત પડદા પર આવતા રહ્યા. પણ પડદાને તો રાહ હતી તેમની ફિલ્મની, કારણ કે જ્યારે બીવાઢાળ ફિલ્મ બની રહી હતી ત્યારે એક નવી તરહની ફિલ્મ લઈને તેઓ આવ્યા હતા. ત્યારે હવે અર્બનના નામે દોસ્તી અને યુવાનો માટેની જ ફિલ્મો છપાઈ રહી છે એવા સમયે એક જુદા વિષય સાથે તેઓ આવી રહ્યા છે. આશીષ કક્કડ એક નવી ફિલ્મ લઈને આવે છે, એ ફિલ્મ એટલે મિશન મમ્મી. માતા, માતૃભાષા અને માતૃભૂમિ એમ ત્રણ ત્રણ માતાના મૂળથી જે જનરેશન દૂર થઈ રહી છે તે જનરેશનને ફિલ્મ થકી પોતાના રૂટ્સ યાદ કરાવવાનું તેમનું અભિયાન, એટલે જ મિશન મમ્મી. અને હવે એની જ તો રાહ છે. પણ હા, એ રાહની વચ્ચે આપણે આવો ને અત્યારે જોઈ લઈએ બેટર આપનું એ ગીત કે જેની સાથે હું અને તું બહુ જ ઇઝીલી કનેક્ટ થઈને ગાઈ ઉઠીએ કે હું ને તું સહેજ મળ્યા ત્યાં બની ગયા આપણે. હું અને તું સહેજ મળ્યા તો થયા આપણે, બસ વહાપણે કે એવો મળ્યા આપણે, હવે બસ થયા આપણે. એ કામિની ચા બસ રાત આહો ઠે રમ તું ગમતલું એક નામ, દિવસ રાત આહો ઠે રમ તું ગમતલું એક નામ, સપનામાં રંગ પૂરવા એ જ હવે છે કામ, સમયની મુઠ્ઠીમાંથી રીત થઈને સરાપણી કે એવો મળ્યા આપણે, હવે બસ થયા આપણે, હવે બસ થયા આપણે. આવી જ રીતે મજાની વાતો આપણે માણતા રહીશું આપણું સિનેમામાં. બસ એક નાનકડા ઇન્ટરવલ બાદ વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો આપણું સિનેમા. આપણું સિનેમા જોઈ રહેલા દર્શકોને તો હું વેલકમ બેક કહીશ જ, સાથે જ વેલકમ બેક કહેવાનું મને મન થાય એવા એક જણ સિનેમાના જણ, આમ તો એને સિનેમા કરતાં હું તખ્તાના જણ, અથવા તો એમ કહીશ કે તે કલાના જણ છે. હું વાત કરી રહ્યો છું દિગ્દર્શક નિમેશ દેસાઈની. મારા જન્મના એક વર્ષ પહેલાં એટલે કે 1982માં એક ફિલ્મ આવી હતી, નસીબની બલિહારી. એ ફિલ્મ તેમણે દિગ્દર્શિત કરેલી અને એ જ ફિલ્મમાં તેમણે લોન્ચ કર્યા હતા પરેશ રાવલને. એમાંય આ ફિલ્મને યાદ કરવી પડે તેવું એક બીજું કારણ એ પણ છે કે ગોપી દેસાઈ પર આ ફિલ્મમાં ફિલ્માવાયેલું ગીત સાંવરિયો રે મારો સાંવરિયો. કારણ કે જ્યારે જ્યારે ગુજરાતી ગીતોની વાત નીકળે છે ત્યારે આ ફિલ્મ માટે રપાએ લખેલું સાંવરિયો આપણને યાદ આવી જ જાય.
પરેશ રાવલને જોઈને હરખાતા ગુજરાતીઓ. જ્યારે પરેશ રાવલને ગુજરાતી ફિલ્મમાં જુએ ને, અને એ પણ ગુજરાતી ડાયલોગ બોલતા, ત્યારે બેવડા હરખાઈ ઉઠવાના. દેવરાજ ને માન ને અમન્ય જાળો તો શીખ છોકરા, નવો નવો ભરતી થયો લાગે છે. મારી ભરતી તારી ઓટ માટે છે, તારા દિવસો ભરાઈ ગયા છે. બકરી થઈને વાઘને શું કામ છંછેડે છે હેડવા માન ને? જો છોકરા, સિંહ ભૂખ્યો મરી જાય તો પણ ઘાસ નથી ખાતો, હું છોકરડા પર હાથ નથી ઉગામતો. મોઢું ખોલ તો તારું, દાંત ગણી લઉં. 32 આવ્યા છે હજુ? જરા મો સંભાળીને વાત કર, નહીં તો આ તારી સગી નહીં થાય. આવા રમકડાથી મેં બહુ રમી લીધું છોકરા, તું રમ એકલો એકલો. મને જવા દે, મારે બાળ અત્યારના પાપમાં નથી પડવું. કીચડના કીડાને રેશમની તળાઈ પર ફરવા ન દેવાય. કીડો કહેતા પહેલા વિચાર કરજે છોકરા, નહીં તો ફૂંકી મારીશ. ફૂંક મારીશ પણ શ્વાસ જ અદર થઈ જશે તો? મને આવી ભાષા ગમતી નથી. કહેવાઈ જવું પડશે. બોરિંગ નાગ પર પગ ન મૂક, પાણી નહીં માંગે. પોલું વગાડ્યું સાંભેલું વાગતું નથી દેવરાજ. શું જોઈએ છે તારે? તારું મોત. કોઈ આગળ વધજો નહીં. સિનેમા શું છે એ સમજવા માટે મને જે જે ગુજરાતી ફિલ્મો જોવી ગમે છે તેમાંથી એક ફિલ્મ એટલે નસીબની બલિહારી. એ જમાનામાં બનેલી આ ફિલ્મનું ટેકિંગ, તેના સંવાદ અને તેનું દિગ્દર્શન જોઈએ ને ત્યારે આપણે કહેવું જ પડે, વાહ નિમેશભાઈ વાહ. હવે એ જ નિમેશ દેસાઈ ફરીથી લઈને આવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ કુક. એક જુદા મિજાજના માણસની ફિલ્મ, પણ જુદા જ મિજાજની અને જુદા જ વિષય પરની છે. લલિત લાડની વાર્તા અને તુલસી વકીલના સંવાદો સાથેની નિમેશ દેસાઈની આ ફિલ્મમાં મા દીકરીના સંબંધની વાતને વણી લેવામાં આવી છે. દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે મૂંઝાતી, અટવાતી અને રસ્તો કાઢતી માની કહાણી છે કુક. નરેશ પટેલ, યોગિતા પટેલ અને અન્નપૂર્ણા શુક્લ અભિનીત આ ફિલ્મમાં મેહુલ સુરતીનું સંગીત છે, અને મેહુલ સુરતીના સંગીતમાં તમને એક હાલરડું સાંભળવા મળવાનું છે. આશા કરીએ કે એ પણ યાદગાર બની જાય. સાંવરિયો રે મારો સાંવરિયોની માફક. અરે હા, નસીબની બલિહારીની જ્યારે હું વાત કરતો હતો ત્યારે મને નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલ પણ ચોક્કસ યાદ આવે જ. જોયું ને તે, આ ઘરમાં મારું કેવું અપમાન થઈ રહ્યું છે. ખરેખર શામા, વિધાતા કેવી ક્રૂર છે. યાદ છે તને, નાનપણથી જ આપણે તમારા ઘરમાં કદંબના વૃક્ષ જેવા કબાટ પાછળ કૃષ્ણ અને રાધા માફક રમતા. હા બિહારી, મેં તારી મનોહર મૂર્તિ મારા હૈયામાં પધરાવી ભાવિ લગ્ન જીવનના સોહાગી શમણા આપણે સજાવ્યા. પણ આખરે માન, મોભો, પ્રતિષ્ઠા અને પૈસાના જોરે ગામના આ શેઠિયાએ તારા ગરીબ બાપ પાસે માંગું નાખ્યું અને પૂંજીનો પાલવ પકડીને પગભર થનારા પાપિયાએ આપણા પ્રેમના પંખીને પીંખી નાખ્યું. ન માત્ર આજ ફિલ્મ પણ અન્ય એક ફિલ્મમાં પણ હતા નસીરુદ્દીન શાહ. તો પરેશ રાવલે પણ કરી હતી વધુ એક ગુજરાતી ફિલ્મ, એ ફિલ્મ વિશે તમારી સાથે હું કરીશ વાત. અને ફિલ્મી ન્યૂઝની ફિલ્મ જેવા આપણું સિનેમામાં બહુ જ બધી વાતો હજી બાકી છે. બસ એક નાનકડા ઇન્ટરવલ બાદ જલ્દી મળીએ.
વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો તમારો ફેવરિટ શો, ગુજરાતી સિનેમાનો સંપૂર્ણ શો આપણું સિનેમા. આપણું સિનેમા કેવું જબરદસ્ત હતું નહીં? બ્રેક પહેલાં આપણે જે વાત કરી નસીબની બલિહારીની અને પરેશ રાવલની, મને લાગે છે કે પરેશ રાવલના નસીબની બલિહારી સારી હશે કે તેઓ અહીંથી બોલિવૂડમાં ગયા અને ગયા તે બસ ગયા, પછી તેઓ પાછા વળીને આવ્યા જ નહીં. ત્યાં તેમણે માત્ર ને માત્ર સફળતા મેળવે રાખી. તેમના નસીબની બલિહારી સિવાય જો પરેશ રાવલની વાત કરીએ તો તેમણે બીજી પણ એક ગુજરાતી ફિલ્મ કરી હતી. એ ગુજરાતી ફિલ્મ એટલે પારકી જણી. પારકી જણી ફિલ્મનું કેવું અદ્ભુત નામ! પત્ની સિવાય પરસ્ત્રી પાછળ મોહાંત બનતા અને મોહભંગ થતાં જ પત્નીનું મહત્ત્વ સમજતા, તેની મહત્તા સમજતા પતિની વાત કરતી ફિલ્મ હતી પારકી જણી. એ સમયે આવેલી આ ફિલ્મની વાર્તા ત્યારની લોકકથાનક પ્રેમી ઓડિયન્સને કદાચ પચે કે ન પચે, પણ પરેશ રાવલ અને રીટા ભાદુરીનો અભિનય આ ફિલ્મને ચાર ચાંદ લગાવી ગયો. અને આજે પણ જો તમે આ ફિલ્મને જુઓ ને તો તમે ડેફિનેટલી બોલી ઉઠો, ક્યા બાત ક્યા બાત. અરે હૈયું અમારે હાથ નહીં ને દેહનું નથી રહ્યું ભાન, નહીં રહ્યું ભાન કે એની કોને જઈને કરું વાત, કહેતા કહેવાય નહીં ને સહેતા સહેવાય નહીં, કે ઉગ્યો અમારે આંગણે ઓલું સોળે કળાએ ભાણ, અમારા પિયુજી પધાર્યા ઓરડે ને એના કેમ કરું સન્માન. ઉપેન્દ્ર ત્રિવેદી બન્યા અભિનય સમ્રાટ, નરેશ કનોડિયા બન્યા મેગા મિલેનિયમ સ્ટાર, રણજીત રાજે કર્યું દર્શકોના દિલમાં રાજ, કિરણ કુમાર અને અસરાનીએ પણ જીત્યા ચાહકોના દિલ, તો હિતેન કુમાર, હિતુ કનોડિયા અને વિક્રમ ઠાકોર પણ છવાયા, અને હવે મલ્હાર ઠાકરને મળ્યો છે સફળતાનો પાસપોર્ટ. ગુજરાતી સિનેમાના સ્ટારડમની આપણે કરવી છે વાત, પણ એ કરીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને આપો રજા. ગુજરાતી ફિલ્મની ગોસિપ્સ અને અપડેટ્સ માટે તમે ફોલો કરતા રહો ફેસબુક પેજ આપણું સિનેમા, અને જોતા રહો ગુજરાતી ફિલ્મના ન્યૂઝની ફિલ્મ સમોસો આપણું સિનેમા.